હવે આગળ વાત કરીએ તો તલવારો સાથે પ્રદર્શન કરી સોશિયલ મીડિયામાં વિડિયો વાયરલ કરનાર 6 ઈસમો સામે પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે સોશિયલ મીડિયામાં વાયરલ વિડિયોના આધારે આરોપીને ઝડપી કાયદેસરની કાર્યવાહી કરી છે. ગત તારીખ 4/11/2024 રોજ સોશિયલ મીડિયામાં એક વિડિયો વાયરલ થયો હતો, જેમાં અમુક ઈસમો તલવારો, લાકડી, ધારિયા જેવા હથિયારો લઈ પ્રદર્શન કરી રહ્યા હતા. જે વાયરલ વિડીયોના આધારે તપાસ કરતા સદર બનાવ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથક વિસ્તારમાં આવેલી આત્મીય સોસાયટી સારંગપુરનો હોવાનું જાણવા મળ્યું હતું, જેથી વિડીયોમાં દેખાતા ઈસમોને ઝડપી પાડી વાયરલ વિડીયો બાબતે પૂછપરછ કરતા આ વિડીયો ગામમાં ચોર આવતા હોવાની અફવાઓ ફેલાયેલ હોય, અમારી સોસાયટીમાં કોઈ ચોર ઘૂસી ન જાય તેના માટે અમે આ તલવારો સાથે ચોકી પહેરો કરતા હતા અને આ વિડીયો બનાવ્યો હતો, જે આધારે વિડીયોમાં હથિયારો સાથે દેખાતા ઈસમો વિરુદ્ધ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકમાં ભારતીય ન્યાય સંહિતા 2023 BNS કલમ 223 ખ તથા GPX કલમ 135 મુજબ ગુનો નોંધવામાં આવેલ છે. યાકુબ પટેલ, JDSTV, ભરૂચ. ગુજુ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ CEO પૂનમ કિલવાની તેમજ તેમના પરિવાર તરફથી તમામે તમામ લોકોને આવનાર દિવાળી પર્વના તહેવારને લઈને શુભેચ્છાઓ, શુભકામનાઓ પાઠવ્યા છે અને આવનાર નવું વર્ષ સર્વે માટે સુખદાયી, લાભદાયી, ફળદાયી નીવડે તેવી પ્રભુને પ્રાર્થના. પ્રાંતિજ નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ જગદીશભાઈ કિમતાણી દ્વારા પ્રાંતિજ વોર્ડ નંબર 2 ના તમામે તમામ ભાઈ બહેનો તથા પ્રાંતિજના તમામે તમામ નગરજનો તથા પ્રાંતિજ તાલુકાના લોકોને આવનાર દિવાળી પર્વના તહેવારોને લઈને શુભેચ્છાઓ, શુભકામનાઓ પાઠવે છે અને આવનારું નવું વર્ષ સર્વે માટે શુભદાયી, લાભદાયી અને ફળદાયી નીવડે તેવી પ્રભુને પ્રાર્થના.